કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 13 નવેમ્બર બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતો માટે ગુજરાત સરકારે રાહત પેકેજ ઘોષિત કર્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રૂપિયા 700 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. રાજ્યના 2 લાખ ખેડૂતોને આ પેકેજનો લાભ મળશે. રાહત પેકેજથી ખેડૂતોને કુલ નુકસાનમાંથી 33% વળતર મળશે. પિયતવાળી જમીનવાળા ખેડૂતને રૂપિયા 13,500 તેમજ બિન પિયતવાળી જમીનવાળા ખેડૂતોને રૂપિયા 6,800ની સહાય મળવાપાત્ર છે. જે તે જિલ્લાના કલેક્ટર દ્વારા સ્થાનિક ખેડૂતોને આ સહાય ચૂકવી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સહાય પાક વીમા ઉપરાંત મળવાપાત્ર છે. CJI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ઓફિસ RTIના દાયરાથી મુક્ત હતી. આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટે CJIને પબ્લિક ઓથોરિટી જાહેર કરી હતી. આ અંગેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે 4 એપ્રિલ 2019ના દિવસે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે આ અંગે ચુકાદો આપ્યો છે. ચુકાદા અનુસાર CJIની ઓફિસને માહિતી અધિકારનો કાયદો એટલે કે RTI બંધનકર્તા છે. હવેથી CJI પાસેથી પણ RTI અંતર્ગત માહિતી માંગી શકાશે. ખેડૂતોને થતા અન્યાય, બેરોજગારી તેમજ રોગચાળા વગેરે મુદ્દે જામનગર કોંગ્રેસે આંદોલન છેડ્યું છે. આજે જનવેદના કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસે જિલ્લા પંચાયત પાસે ધરણા કર્યા હતા. કૃષિ મંત્રીની કચેરીને તાળાબંધીનો પ્રયાસ પણ થયો હતો, જે માટે કોંગ્રેસી નેતાઓ તથા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કૃષિ મંત્રીની કચેરીમાં આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રભારી જસવંતસિંહ ભટ્ટીની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કોંગ્રેસી ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો તથા પક્ષના તમામ હોદ્દેદારો જોડાયા હતા. જામનગરના કાલાવડ તાલુકામાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગઈ રાત્રે પણ ભૂકંપના 5 આંચકાઓ આવ્યા હતા. આંચકાની મહત્તમ તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6ની રહી હતી. આંચકાને કારણે સ્થાનિકો ભયભીત થઈ ગયા હતા. INS વાલસુરા દ્વારા નેવી વીક ઉજવાઈ રહ્યું છે, જે અંતર્ગત આજે જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમમાં ક્વિઝ અને પેઇન્ટિંગ કોમ્પિટિશન યોજાઈ હતી. આ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.